બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેશોદના બામણાસા ગામે પ્રાકૃતિક ખેતી શિબિર યોજાઈ। भारत सरकार द्वारा प्राकृतिक खेती नो व्याप वधारवा अनेक योजनाओं साथे खेडूतोने विविध सहायों साथे ओछा खर्चे वधु आवक साथे झेरमुक्त खेत पेदाशोने मानव जीवननो आरोग्य सुखाकारी रहे तेवा उमदा हेतुथी प्राकृतिक खेतीने वधु महत्व आपवामां आवी रह्युं छे। કેશોદના બામણસા ગામે યોજાયેલ કૃષિ ઋષિ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અભ્યાસ વર્ગ શિબિરનું આયોજન થયું। આ અભ્યાસ શિબિરનો મૂળ હેતુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન નાગરિકોનું આરોગ્ય પાણી અને પર્યાવરણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવે તો જ બચાવી શકાશે તેવા હેતુથી જ કૃષિ ઋષિ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અભ્યાસ વર્ગનું આયોજન કરેલ। પ્રાકૃતિક ખેતીના પાંચ પાયામાં બીજામૃત જીવામૃત ઘન જીવામૃત આચ્છાદાન ભાપસા મિશ્ર પાર્ક સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ શુભારંભે દીપ પ્રાગટ્ય ગાય માતાની પ્રતિમાને આરતી ફુલાર કરી શિબિરનો શુભારંભ થયો હતો। કેશોદ તાલુકાના બામણસા ગામે ખ્યાતે આયોજિત શ્રી ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં આયોજન દરમિયાન આયોજકો દ્વારા પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરવામાં આવેલ। ડીજી રાઠોડ સાહેબ, લાખાણી સાહેબ, ડૉક્ટર સાવલિયા સાહેબ તથા હેમલભાઈ મહેતા, માસ્ટર ટ્રેનર હિરેન વિસ્તરણ, અધિકારી ચાવડા સાહેબ, આત્મા સ્ટાફ, ગ્રામ સેવક મિત્રો દ્વારા પ્રાકૃતિક ખેતીની વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું, જેનો ખેડૂતોએ લાભ લીધો હતો। ગોવિંદ હડિયા, જેડેશ ટીવી, કેશોદ।